ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈએ ફોર્મમાં માહિતી છુપાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પૂંજા વંશનું ફોર્મ અમાન્ય કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો ઘણી બધી માહિતી છુપાવી હોવાનો આક્ષેપ સાથે આ રજૂઆત કરવામાં આવી છે. પૂંજા વંશનું ફોર્મ અમાન્ય કરવાની રજૂઆત ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પૂંજાભાઈએ માહિતી છુપાવી છે. રજની કોટેચા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રજની, પૂંજાભાઈએ એવી તો કઈ માહિતી છુપાવી છે, કારણ કે આક્ષેપો થઈ રહ્યા છે એવા? એ ચોક્કસથી કહી શકાય કે હાલ ચૂંટણીનો માહોલ છે તે ગરમા ગરમ છે. તો બીજી તરફ છે પૂંજાભાઈ વંશે છે ઉમેદવારી કોંગ્રેસ તરફથી નોંધાવી છે, તો ભાજપ તરફથી કેસી રાઠોડ છે તે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે કેસી રાઠોડે ચૂંટણી પંચને એવી ફરિયાદ કરી છે કે પૂંજાભાઈ વંશે છે તે માહિતીઓ છે જે છુપાવી છે અને તેના કારણે છે તેનું ફોર્મ છે તે રદ કરવામાં આવે. માહિતીની જો વાત કરવામાં આવે તો બદનક્ષીનો કેસ જે પૂંજાભાઈએ કરેલો હતો જે તે સમયે તે માહિતી છે તે છુપાવી છે અને એ માહિતી છુપાવવાના કારણે તેનું ફોર્મ છે તે રદ કરવામાં આવે તેવી માંગણી છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે. શું લાગી રહ્યું છે રજની, પૂંજાભાઈની આ તકલીફો વધી શકે છે, મુશ્કેલીઓ, કારણ કે માહિતી ઘણી બધી તેમણે છુપાવી છે? જે ચોક્કસથી કહી શકાય કે એક તરફ સબર દાવેદાર પણ સામે છે કેસી રાઠોડ છે જે સબર દાવેદાર છે, તો બીજી તરફ પૂંજાભાઈ જે માહિતી છુપાવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક એને પણ તકલીફ છે તે થઈ શકે છે. બિલકુલ, આભાર રજની સમગ્ર વિગત બદલ. મુશ્કેલીઓ થઈ શકે છે, પૂંજાભાઈ વંશે કેટલીક માહિતીઓ છુપાવી છે, પૂંજાભાઈ વંશનું ફોર્મ અમાન્ય રાખવાની રજૂઆત કરવામાં આવી છે.